நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ஜாயானம், நமோ வஜ்ஜாயானம், நமோ லோயே சௌவ சாஹுணம், நமோ லோயே சௌவ சாஹுணம், ஐசோ பஞ்சன் முக்காரோ, ஐசோ பஞ்சன் முக்காரோ, சௌவ பாவப்பனாசனோ, சௌவ பாவப்பனாசனோ, மங்களானம் ச சௌவே சிம், மங்களானம் ச சௌவே சிம், பர்மம் ஹவை மங்களம், பர்மம் ஹவை மங்களம், ஓம் நமோ பகவதே வாசுதேவாய், ஓம் நமோ பகவதே வாசுதேவாய், ஓம் நமசிவாய், ஓம் நமசிவாய், ஜெய் சச்சிதானந்த், ஜெய் சச்சிதானந்த். ઘણા દિવસ થઈ ગયા નઈ આમ સત્સંગ ના? આપણે મને તો કે દસેક દિવસ ચાલશે, દસ બાર દિવસ સારું છે, વાંધો નહીં. કાલે આપણે ક્યાં અટક્યા હતા? કાલે કાલનું કઈ પેન્ડિંગ નથી નઈ, કાલનું બહુ સારું. ચાલો બોલો, આજે આપણે શું વાતો કરવી છે? તમે કોઈ વાતો કરીએ. પ્રધાનજી, હા, એક હમણાં સૂત્ર માં જોતો હતો, આઈ બી ગાય પોતે અને માય એમ વાય ઉપાધિ છે. હા હા, બરાબર છે. આ જો કેટલું સસ દાદા, આ દાદા આજે સહજ વાણી છે ને, સહજ સરતી સ્યાદા સરસ્વતી, એટલે કેટલું ફાઇન નીકળી જાય છે કે આ મોટો આઈ, કેપિટલ આઈ એટલે કે હું પોતે, અને આ માય એટલે ઉપાધિ. હવે આ વાક્ય કોઈ સાંભળે ને તો એને આખી રાત ઊંઘ આવે કે આ માય એટલે ઉપાધિ. તો કે હું જેના માટે સવારથી સાંજ દોડધામ કરું છું એ ઉપાધિ છે? તો કે આપણે આમ જોઈએ તો દાદાએ આ જ વાક્ય બીજી રીતે પણ એક આપેલું હતું, જે બહુ પ્રચલિત છે, કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા વિથ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા, અને કેપિટલ આઈ વિધાઉટ માય ઇઝ પરમાત્મા. એટલે આ કેપિટલ આઈ એ હું પોતે, હવે એ જો કેપિટલ આઈ થાય તો શુદ્ધાત્મા થયો. કેપિટલ આઈ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એટલે કે શુદ્ધાત્મા થયો, પોતે ભગવાન થયો, અને ભગવાન થયો એટલે માયથી છૂટો પડ્યો. પણ ભગવાન થઈને માયની જોડે રહેવા ગયો તો બધે ઉપાધિ વોરી લે. એટલે કે ખરેખર છે ભગવાન, પણ માયને વરગવા ગયો એટલે ઉપાધિ ઊભી થાય. આજે દાદા જે બોલ્યા ને કે માય બધી ઉપાધિ, આ માય બધી ઉપાધિ આટલામાં એટલું મોટું કહી દીધું છે કે આખો રિલેટિવ ભાગ
આખે આખો વ્યવહાર તમને ગમતો હોય કે ના ગમતો હોય, તમને દુઃખ આપેવો હોય કે સુખ આપેવો હોય, આખે આખો વ્યવહારનો ભાગ ઉપાધિ રૂપ છે. અને દાદા ભગવાન જે રહેતા હતા ને, આખો વ્યવહારનો ભાગ એમને એટલો ઉપાધિ રૂપ લાગે કારણ કે એમને જેમ છે તેમ દેખાય. એટલે વ્યવહારમાં ક્યાંય ઘૂસે જ નહીં, માથે આવી પડેલો વ્યવહાર ઉકલતો જાય ખરો, એમાં ઇન્વોલ્વમેન્ટ ક્યાંય ના હોય, કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ ના થાય. તમને દાખલો આપું, આપણું સુરત મંદિરનું કામ ચાલે અને છોટા ઉદેપુરમાં ત્યાં ખાણમાંથી આ પથ્થર આવે, ટ્રકમાં મોટા મોટા પથ્થર આવે. ત્યાં એક મહાત્મા હતા મનહરભાઈ કહીને, એ બધો મોકલાવે કરતા. પછી મહાત્મા જે એ દાદા પાસે આવે ત્યારે નોટમાં બધું લખેલું હોય, આટલી ટ્રક ગઈ, આટલા ટન માલ ગયો, આટલો પેટ્રોલનો ખર્ચો થયો, આટલો ડ્રાઈવરનો થયો, આટલું રિપેરિંગનું થયું, બધું આપે. એમ આવે એટલે દાદા પાસે અડધો પોણો કલાક બેસે, બધું ડિટેલમાં બતાવે. દાદા એ બધું આમ ધ્યાનથી જોતા હોય. પછી એ જેવો જાય, ભાઈ કોણ આવ્યું, ચાલો બધાને બોલાવી લો, આપણે વિધિ કરાવીએ. પેલા આવીને આટલી બધી વાત કરી ગયા હોય કે ટ્રકો વધારે ગઈ ઓછી ગઈ, ત્યાં પ્રોબ્લેમ છે, સ્મૂથલી ચાલે છે, કશી અસર જ ના હોય દાદાની. મુક્ત ના મુક્ત. તો કે આ વ્યવહાર ઉપાધિ સ્વરૂપ લાગે આ વસ્તુ છે. એટલે દાદા ત્યાં સુધી કહેતા હતા કે આપણને આ મંદિર બનાવવાનું આ બધી ઉપાધિ હોય નહીં એમ, પણ કે આ તો કે આ સંકેત છે. પણ તો કે આપણા ભાગે કેટલું, તો કે આવું આપણે આ નિષ્પક્ષપાતે ત્રિમંદિર બનાવીને મૂકી દેવાનું. એટલે બધા બધા ધર્મોના જે પક્ષવાળા વાડાવાળા બધા હોય અહીં આવે, દરેક મંદિરમાં દર્શન કરે, એટલે એમના વાડા બાઉન્ડ્રીઓ તૂટી જાય, એટલે સુખી થાય. એટલે કે આપણે તો એકવાર બનાવી દેવાનું, અને બનાવી અને પછી આ જે બધા વહીવટ કરતા કોઈને હોપી દેવાનું કે આપણે નીકળી જવાનું. હવે આ જે વસ્તુ હતી ને દાદાની, આપણને લાગે આપણે તો આવું બનાવ્યું હોય, આપણે માલિકી બહુ ઉભો થઈ જાય, એટલે જ એટલો થઈ જ જાય કે આ બરાબર ચાલવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ. આમ ડિરેક્ટ માલિકી ભાવ ના દેખાય, પણ સહેજ પણ ગરબડ થઈ ને તો પોતે કેટલો ઊંચો ઊંચો થઈ જાય. તો કે આ પોતે જે હાલી જાય છે એ શું છે, તો માલિકી ભાવ, માલિકી ભાવ. તો દાદા શું કહેતા હતા કે આપણે આ મંદિર થઈ જાય, એટલે કે આ આણંદજી કલ્યાણજીની પેઢી છે કે જે બધા જૈનોના બધા દેહાસનો વહીવટ કરે, એ લોકોને આપણે કે પછી બધું આપણે કમ્પ્લીટ કરી દેવાનું, પછી એમને હોપી દેવાનું કે ભાઈ તમે ચલાવો, પણ કે ખાલી શ્રીમંત સ્વામી નહીં, આ ત્રણેય મંદિર તમારા સાથે ચલાવવાના. આપણે આપણો પ્રિન્સિપલ આપી દેવાનો કે ભાઈ અહીંયા આરતીની બોલી ના હોય, આ ના હોય, તે ના હોય, કે આ કોઈનું નામ બામ કશું ના હોય. હવે આ તમે જુઓ, આ વ્યવહાર ઉભો થયો, દાદા નિકાલ કરે છે. વ્યવહાર કરતા, એ વ્યવહાર ઉકલતા વ્યવહારમાં ક્યાંય મમતા ઉભી થઈ છે? અને આપણે એક જ પ્રોજેક્ટ કર્યો હોય તે પ્રોજેક્ટમાં આપણે કેટલી મમતા ઉભી થઈ જાય? હવે આ એમને દેખાતું હતું, એમને અનુભવમાં હતું, એટલે આ વાક્ય નીકળે છે કે માય એટલે ઉપાધિ.
માયમાં જવું પડે એટલે પોતાની આત્મા માંથી બહાર આવવું પડે ને, પોતાની ગાદી પર થોડું નીચે ઉતરવું પડે ને, એટલે ગાદી પરથી નીચે ઉતરવું પડે, એ પોતાની સીટ માં ખસવું પડે, એમને ઉપાધિ લાગે. અને આપણને પાછલો જે અંદર ઇન્ટરેસ્ટ રસ ભર્યો હોય એટલે આપણને મીઠું લાગે, મીઠું લાગે એટલે આપણે ગર્વરસ ચાખવા બેસી જઈએ, મેં કર્યું. અને આ મુક્ત પુરુષ એમને કશું કે કશું અડે જ નહીં. હવે આનો બીજી તો દાખલો આપું તમને. આ ઉપાધિ તમે બોલ્યા સસ વાક્ય લઈયા, તો દાદા એક વાર આમ વાત નીકળી કે અમને આ જમવાનું પણ બોજારૂપ લાગે છે. શું બોલ્યા કે અમને અમે જમીએ છીએ પણ જમવાનું અમને બોજારૂપ લાગે છે, એટલે અમે તો વિચારવા પડી જઈએ ને કે હારું અમને તો ક્યાં એવું બોજારૂપ લાગે નહીં, એમ ભૂખ લાગી હોય ને ખાધું હોય બોજારૂપ લાગે, ઉપર સારું લાગે, ઠંડક થાય, સાતા લાગે, ને એમાં આપણને ભાવતું ખાવાનું આવ્યું હોય ને બરાબર ભૂખ લાગે તો કેટલી મજા આવે. તો દાદા કે અમને જમવાનું બોજારૂપ લાગે, તો બધા આંખો ફાડીને જોવા મળે દાદા શું કહેવા માંગે છે. દાદા કે આ સંસારની કોઈ પણ ક્રિયા થાય ને, એટલે ક્રિયા થાય એટલે એ ક્રિયામાં ઉપયોગ ગયા વગર રહે નહીં. તમે ઘરમાં રસોડામાં પેલું એ હોય એમ કિચન કેબિનેટ હોય, અને ઇન્ડિયામાં પેલા મિજાગરાથી સ્ક્રૂ લગાવેલા હોય, તો સર મિજાગર ઢીલો પડી ગયો હોય તો આપણે શું કરીએ, ફટ લઈને સ્ક્રૂડ્રાઈવર લઈને ટાઈટ કરીએ કે ના કરીએ? દાદા કે આ મિજાગર આ સ્ક્રૂડ્રાઈવર ટાઈટ કરે ને એમાં પણ ઉપયોગ જાય, એમાં પણ ઉપયોગ જાય કે? તો કે અમે આ જમીએ એટલે કે અમારે જે શુદ્ધાત્મામાં સંપૂર્ણ રહેતું હોય આમાં પણ જાય, એટલે અમારે અમારી ગાદી અમારી શુદ્ધાત્મામાં જે સંપૂર્ણ હોય એમાં થોડુંક બહાર આવવું પડે, બહાર આવીએ એટલે અમને જ્વારા એની અસર કરે એટલે અમને ઉપાધિ રૂપ લાગે, અને તમને લોકોને મીઠું લાગે કે? આપણને મીઠું લાગે અને એમને એક એક વ્યવહારનો સંજોગ ઉપાધિ રૂપ લાગે, એટલે કે એ સંજોગ પોતાના માટે હોય કે બીજા માટે હોય, મંદિર માટે પણ આમ કહેવાનું હોય ને એમને ઉપાધિ રૂપ લાગે. અને આપણને શું થાય, આપણે હમણાં વાત કરીએ કે આપણો આપણો જે સંઘ છે આપણો આ ગ્રુપ છે, હવે આપણે આવો પ્રોજેક્ટ કરવો છે ને આમાં આટલી આમ 25 લાખની જરૂર છે, તો આપણે ફટાફટ 5 જણને ફોન કરીએ આ કરીએ તે કરીએ બધું ઊભું કરી દઈએ, અને અંદર એટલો આનંદ અને થઈ જાય તો અંદર કેટલો આનંદ થાય. એટલા માટે એ વાત થયેલી કે આમ દાદા એટલે દાદા એમ કેમ, તો કે ક્યાં એમની દશા કે એમને આ બધું ઉપાધિ રૂપ લાગે, જે એમને ઉપાધિ રૂપ લાગે છે આપણને મીઠું લાગે છે, એટલે ક્યાં કમ્પેર કરો તમે? એટલે કહ્યું કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તૈલી, એટલે બહારથી વ્યવહારથી કે આપણો વાણીમાં શબ્દો હોય ને શબ્દોથી એવું લાગે કે ઓહો આ તો દાદા જેવું જ બોલે છે કે આ બહુ સિદ્ધાંતિક વાત કરે છે, પણ દાદાની જે અંદરની દશા અને બીજા બધા ફરક પડે કે ના પડે? આસમાન જમીનનો ફરક પડી જાય, પણ છતાંય સામે એ પણ વસ્તુ છે કે અત્યારે ઊંચામાં ઊંચી જગ્યા આપણા મહાત્માઓ ભેગા થઈને સત્સંગ કરીએ ઊંચામાં ઊંચી જગ્યા છે,
આ જગતની ઊંચામાં ઊંચી જગ્યા કઈ, ઊંચામાં ઊંચા વાતાવરણ વાળી જગ્યા કઈ, પરમહંસની સભા કઈ, તો કે આ મહાત્માઓ ભેગા થાય, આપણા સત્સંગ ગોઠવાય, એ ઊંચામાં ઊંચી જગ્યા. હજુ ને કુદરતે એ ભાગે કેવો કરી નાખ્યો કે આપણે ઓનલાઈન સાંભળવું પડે, ઓનલાઈન જોવું પડે, ઓનલાઈન પ્રશ્નો કરવા પડે. એ દૂર દૂર હઈએ એટલે જે નજીક હોય અને એકબીજાના ભાવ, એકબીજાના સ્પંદનો, એકબીજાનો જે ઉપયોગમાં દશા, એનો જે ફાયદો થવો જોઈએ એ ભાગ ઉડી જાય. ખાલી એક શબ્દનો, વાણીનો ફાયદો રહે, પેલો ભાગ આખો ઉડી જાય. એટલે મેઇન પેલો ભાગ છે, સમજા? તમે પેલી વાત કરી ને કે લંડન ક્યાં સુધી રોકાવાના છો, એટલા માટે તમને આ વાત કરું છું કે મેઇન વસ્તુ પેલી છે, આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે અમને પણ આ મહાત્માઓ ભેગા થયા હોય, બીજા આપતો પુત્રો ભેગા થયા હોય, એટલે એમનું જે ઉપયોગ વાળું વાતાવરણ, એનો લાભ અમને મળે. એટલે આ અરસપરસ હોય, આમને સામને લાભ મળે. એટલે લક્ષમાં એ રાખવાનું કે આવું મળે તો ઉત્તમમાં ઉત્તમ, અને પછી નથી તો બધા જ ઓલ્ટરનેટિવ આપણી પાસે હોય. એટલે કુદરત બધા સંજોગ ભેગા કરી આપે, કુદરત બધા સંજોગ ભેગા કરી આવે. એટલે દાદાએ બહુ મોટી વાત કરી દીધી કે આઈ એટલે હું, હું એટલે શુદ્ધ આત્મા, હું પોતે, હું પોતે. અને માય તો માય ગમે તેવું હોય, બધી ઉપાધિ છે. તમે મંદિર માટે કરતા હો, જય સત્યન સંઘ માટે કરતા હો, કે તમારા પોતાના વ્યવહાર ફાઇલો માટે કરતા હો, એ બધી ઉપાધિ ખરી કે નહીં? ખરી. આપણે સેવા કરીએ ને ત્યારે અંદર આનંદ આવે, આપણા લેવલે બરાબર છે. પણ જ્ઞાનીની દશા કેવી હોય, તો કે આ વ્યવહારમાં ક્યાંય પણ અંદર જવાનું થયું ને, દરેક જગ્યાએ એમને બોજો લાગે, એક એક જગ્યાએ બોજો લાગે. અને આપણે પણ જેમ જેમ આગળ જશું ને, એમ એમ બધે બોજો લાગ્યા કરશે. ભરત આનંદજી, આપણે પ્રિયાબેન નરેન્દ્રભાઈ ને ફોન ક્વેશ્ચન છે. પ્રિયાબેન, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જાથુ પ્રતિક્રમણ એટલે શું? ઓ, જાથુ પ્રતિક્રમણ, પ્રિયાબેન. પ્રશ્ન છે કે જાથુ પ્રતિક્રમણ એટલે શું? એટલે આપ તો બધું વાંચો છો નઈ? જાથુ એટલે શું? જાથુ એટલે જથ્થો, અને જાથુ જથ્થા પરથી જાથુ હોય. જાથુ એટલે સામૂહિક. એટલે આપણાથી આ સવારથી સાંજ સુધી ઘણા બધા દોષો થતા હોય, વાણી સંબંધી ઘણા બધા દોષો થતા હોય, હવે રાત પડી અને આપણે એટલા બધા બિઝી છે કે બધા દોષોના પ્રતિક્રમણ ના થયા, તો આપણે શું કરીએ કે ભાઈ આખા દિવસમાં વાણી સંબંધી જ્યાં જ્યાં દોષો થયા, એ બધા દોષ, બધા દોષોની હું માફી માંગુ છું, એમ કે જે પ્રતિક્રમણ કરી લઈએ ને, તો કે એક એક દોષ આપણે દેખાય નહીં, પણ એક સામાન્ય ભાવે કે આ વાણી સંબંધી જેટલા દોષો થયા, કે આજે આખા દિવસ દરમિયાન મારી જેટલી ભૂલો થઈ, બધી ભૂલોની હું માફી માંગુ છું, એ જાથુ, જથ્થામાં, સામૂહિક. એટલે આપણે અલગ અલગ વ્યક્તિ પ્રત્યે અલગ અલગ દોષો થયા હોય તો ભી કહી શકાય કે એક વ્યક્તિ પ્રત્યે ઘણા દોષો થયા હોય તો જાથુ પ્રતિક્રમણ થઈ શકે? અલગ અલગ વ્યક્તિ સાથે વાણી સંબંધ થયા હોય એનું પણ જાથુ થઈ જાય, અને એક જ વ્યક્તિ સાથે થયા હોય એનું એ થઈ જાય. જાથુ એટલે જથ્થામાં. હા, એટલે આપણે જે રેગ્યુલર પ્રતિક્રમણ આપણે બોલીએ છીએ એવી રીતના જ થાય કે જે વ્યક્તિઓ સાથે થઈ હોય બધાના શુદ્ધાત્મા ભગવાનની માફી માંગુ છું,
એટલે એક વાણી દોષ થી અલગ અલગ વ્યક્તિ પ્રત્યે થયેલ હોય તો એના માટે જાતુ પ્રતિક્રમણ. જે જે વ્યક્તિ સાથે વાણી સંબંધી દોષ થયો હોય બધાના શુદ્ધાત્મા ભગવાનની માફી માંગુ છું, એવી રીતે આખે આખું કરી લેવાનું. એટલે એક દોષ થી આપણા એક દોષ થી ઘણા બધા વ્યક્તિઓને થયા હોય એના માટે પ્રતિક્રમણ માટે જાતુ પ્રતિક્રમણ કરવાનું. ઓહો, એવું નહીં, વાણી સંબંધી દોષો. તમે ખાલી વાણી, તમે 50 જણની વચ્ચે બેઠા હો ને તમારી વાણી થી 50 જણને દુઃખ થયું તો એ એક જ દોષ થી 50 જણને લાગ્યું, એવું નથી કેવા માંગતા. જાથું એટલે શું કે તમારા ઘણા બધા દોષો થયા, એ બધા દોષો તમને દેખાતા નથી, એટલી જાગૃતિ નથી, પણ દોષો તો થયા છે. સમજાય? તમને દેખાતો નથી કે આ દોષો થયા છે, કયા કયા દોષો થયા છે, કોની કોની સાથે થયા છે એ દેખાતું નથી, હજી એ આવરણ ખસ્યા નથી. એટલે શું કરવાનું? તો એ જાથું પ્રતિક્રમણ કરી લેવાનું. એટલે કે મારાથી આ જાણતા અજાણતા કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ દોષ થયા હોય એ બધાની હું માફી માંગુ છું. એટલે શું થયું? એ જાથું પ્રતિક્રમણ કરે એટલે શું થયું કે તમે પોતે એ દોષના પક્ષમાં ના રહ્યા. તમે જે ભૂલો થાય છે ભલે દેખાય કે ના દેખાય વાત જુદી, પણ ભૂલોના પક્ષમાં ના રહ્યા, ભૂલોના તમે પ્રતિપક્ષી થયા. અને ભૂલોના પ્રતિપક્ષી થયા એટલે ભૂલને ટેકો મળતો બંધ થયો, અને ભૂલને ટેકો મળતો બંધ થયો એટલે ભૂલો એ જે મજબૂત હોય સ્ટ્રોંગ હોય એ ઢીલી પડવા માંડે. એટલે એને જે ખબર હોય એનું તો બરાબર કરી નાખવું જોઈએ ને. આપણને જે ખબર છે કે મારાથી આવો દોષ થયો અને ત્યાં પછી આપણે ના કરીએ, એનો તો શું થયો કે આપણી મોક્ષ માટેની સિન્સિયરિટી જ નથી. એટલે દોષ દેખાય ને તમે પ્રતિક્રમણ ના કરો અને બાકી પેન્ડિંગ રાખો, મોક્ષે જનારા આવવાના હોય. મોક્ષે જનારા જાગ્રત હોય, મોક્ષે જનારા ભૂલ દેખાય પછી સુઈ ના જાય. અને ભૂલ નથી દેખાતી પણ ખબર પડે કે માંથી ભૂલો થાય છે, એટલે કે આ જે જે ભૂલો થઈ એ બધી ભૂલોની હું માફી માંગુ છું. એટલે એ જાતું થયું. આપણો કોઈ દોષ એવો હોય કે આપણે એ દોષને લીધે આપણે ઘણા બધા લોકોને આપણે દુઃખ પહોંચાવ્યું હોય, આપણે જાણીએ છીએ કે આપણો દોષ છે, તો એના માટે જાતું પ્રતિક્રમણ કરી શકાય. હા, જાથું એ કરાય અને આપણને ખબર છે કે ઘણા બધા લોકો દુઃખ પહોંચ્યું છે, તો જેને જેને દુઃખ પહોંચ્યું હોય ને એ બધાને એક એક લઈને પણ કરવું પડે. તમને ખબર હોય તો કરવું પડે. એટલે તમને ખબર ઘણા બધાને પહોંચ્યું, 5 જણનું તમને ખબર છે, 5 જણનું વ્યક્તિગત કરજો અને બાકીના જેને જેને દુઃખ પહોંચ્યું એ બધાની હું માફી માંગુ. શું ખબર પડે તો પછી તમારે જાથા મળી જવાનું. બરાબર છે. આ તો શું છે કે આપણે આ દ્રષ્ટિ મળે પણ શરૂઆતમાં આવરણ તો બહુ બધા હોય ને. ભરેલો માલ ખાલી થતા વાર લાગે, નિશ્ચય થતા વાર લાગે, ઉપર પગથિયા પછી જે ઉપર જે આગળ વધવાનું થોડો ટાઈમ જાય, અને એ જે જાડા જાડા આવરણ હોય મોટા મોટા આવરણ એને લઈને એટલી બધી ભૂલો દેખાય નહીં. એટલે જેટલી ભૂલો દેખાય એ ભૂલોનું પ્રતિક્રમણ કરી નાખવાનું, અને જે ભૂલો ના દેખાય દેખાય નહીં પણ છે તો ખરી ને. એટલે એના માટે આ જાણતા અજાણતા થયું કઈ પણ થયું એ બધા માટે માફી માંગુ છું, એમ કહીને એક સામાન્ય ભાવે સામૂહિક પ્રતિક્રમણ કરી નાખવાનું જથ્થામાં. એટલે જથ્થામાં થયું બધી ભૂલો માટે માફી માંગુ છું. તો કે આ શું થયું કે તમે ભૂલના વિરોધી થયા, એટલે તમારા આવરણ ધીરે ધીરે ઓછા થવા માંડશે. જેમ જેમ આવરણ ઓછા થાય એમ એમ ભૂલો દેખાતી જાય. તમે કહો હું જાતું કરી નાખું છું તો પેલું નહીં કરતો ચાલે ને, તો ના એવું નથી. પેલી વ્યક્તિગત ભૂલ દેખાય ને તો એ કરી જ નાખવાની, ત્યાં પછી સુઈ નહીં રહેવાનું. ત્યાં જો આપણે સુઈ રહ્યા તો એને પ્રમાદ કહેવાય. પાતો આપણે સમજાય છે કે
આ વ્યક્તિ છે હજી એનો વ્યવહાર મારી સાથે નોર્મલ થયો નથી અને મને તો જો કઈ થયું નથી તો આવો મારી આવો વ્યવહાર કેમ કરે છે. એટલે આપણને આપણી ભૂલ દેખાય નહીં પણ સામાના વ્યવહાર પરથી ખબર પડે ને કે કઈક હજી સારું આપણી ભૂલ છે. એટલે ત્યાં પછી જાથું પ્રતિક્રમણ કરી નાખવા. ખ્યાલ આવ્યો? જાથું એટલે આ જથ્થો કે જથ્થો બધું ભેગું એને એ રીતે જથ્થા પરથી જાથું આવ્યું. જાથું બધું સામટું સામટું બધું. એટલે આપણે આ તમને કેના કોના જેવું તમને સમજાવું. આ વોશિંગ મશીન હોય તો વોશિંગ મશીનમાં કપડા ધોવા નાખે તે જે પણ લોડ હોય 2 કિલો 2.5 કિલો નો બધા કપડા એક સાથે નાખી દે ને, સમજાય? અને વોશિંગ મશીન બગડી ગયું હોય ને કામ ભાઈ હવે તો અત્યારે આપણું આમાં કામબારી આવે નહીં અને વોશિંગ મશીન બગડી ગયું હોય તો તમે જાતે કપડા ધુઓ તો એ કેવી રીતે ધુઓ? એક એક કહીને કપડું ધુઓ, એક એક કરીને. હા, એટલે એક એક કહીને કપડું ધુઓ તો એમાં તમે શું કરો? એ કપડું જ્યાં મેલું હોય જ્યાં ડાઘ હોય ત્યાં બરાબર સાબુ લગાવો, બ્રશ ઘસો અને ચોખ્ખું કરો કે ના કરો? હા, અને મશીનમાં તો નાખી દીધું એટલે મશીનમાં લખ્યું એ તો બધું થશે. આમ કે અડધો પોણો કલાક એનો શોખ પણ કરી આમ થાય તેમ થાય અને સરસ થઈ જશે. તો એમાં કેવા થાય? હાથે ધોયા હોય એટલા સારા થાય? ના, ના થાય. એવું આ જાથું એટલે મશીનમાં એક સામટા કપડા ધોયા અને આ પેલું વ્યક્તિગત એટલે એક એક કપડું આપણે ધોયું. એટલે આપણે એક એક કપડું ધોઈએ એટલે શર્ટ હોય તો શર્ટ નો કોલર મેલો થાય એટલે કોલર પર પેલું સાબુમાં લગાવી અને પછી આમ શું મચડીએ કે ના મચડીએ, મસરીએ કે ના મસરીએ, ત્યાં આગળ બ્રશ વધારે મારીએ કે ના મારીએ, કે આપણને બીક લાગે બ્રશ માં શું ફાટી જશે વહેલું? ના, એવું કશું ના વિચારીએ. આપણે એક જ વખત ચોખ્ખું કરવું છે. એવું આ વ્યક્તિગત એ ચોખ્ખું કરવા માટે અને પેલું મશીનમાં નાખ્યું એ જાથું. હવે શું છે, કપડા ધોયા વગર પડી રહે એના કદાચ મશીનમાં નાખેલા હારા કે નહીં? પડી જ રહે એના કદાચ મશીનમાં નાખેલા હારા ને. અને પછી આપણા ટાઈમ મળે તો એક પછી એક ધોઈ નાખવાનું. એટલે આવું છે. એટલે જાથું ઓલ્ટરનેટ બતાવ્યો, વિકલ્પ બતાવ્યો કે તમારાથી એક એક કહીને ધોવાયું નહીં, દેખાયું જ નહીં તો શું કરો? બધા નાખી દેજો. અમેરિકામાં હોટેલમાં શું કરે? આ રૂમો સાફ કરી હોય તો બધી આપ કે 100 ચાદર આવી તો 100 ચાદર બધી એક સામટી મશીનમાં નાખી દે, પછી નાખે બ્લીચ નાખે ડિટર્જન્ટ નાખે પછી પેલી એની ફ્લેવર આવે એટલે એ નાખે એમ ફ્રેગરન્સ નાખી દે એવું બધું નાખી દે એટલે એને સંતોષ થાય બરાબર ધોવાઈ ગયું. એ પછી એટલું ગરમ કરે આ બધું કરે એટલે થાય કે આ થઈ ગયું. તો એ જાથું કહેવાય. અને આપણે એક એક કરીને ધોઈએ એ વ્યક્તિગત થયું. એટલે બને એટલે શું છે કે શરૂઆતમાં જાથા કરવા પડે અને કોઈ વાર એવો સંજોગ આવી ગયો હોય ને આપણે કઈ પ્રસંગમાં ગયા હોય ને ત્યાં આપણે કઈ તળાતળી થઈ ગઈ ત્યાં કઈ પ્રોબ્લેમ થઈ ગયા બધા પછી એ વખતે શું થાય? તો એ વખતે જાથું કરી લેવાનું તાત્કાલિક પછી શાંતિ ધીરે ધીરે એક પછી એક આખું કરી લેવાનું. સમજાયું? હા, ના સારો પ્રશ્ન કર્યો. ચાલો પૂછી લેજો, બીજો હોય તો બીજો પૂછી લેજો. હા જૈન, આપકા ક્યાં પ્રશ્ન બોલીએ. ભરતભાઈ, એ જો એડવર્સ ઇફેક્ટ હમ લોગ દેખતે હૈ ઉસકો ઉસકા પ્રતિક્રમણ કરતે હૈ તો વો ભી જાતો પ્રતિક્રમણ મે જાતા હૈ? હા, વો તો હો ક્યા હૈ કે જો ભી હમે એસે એડવર્સ ઇફેક્ટ હોતી હૈ હા વો જાથા વો એ જાથા પ્રતિક્રમણ એ જાથું પ્રતિક્રમણમાં ના જાય એ આપણે આપણી સમજણ આખી બદલીએ છીએ. અત્યારે જે બધું વાતાવરણ બધું હોય ને એની જે એડવર્સ ઇફેક્ટ થાય તો આપણે શું કરીએ એ વખતે આપણે આપણી સમજ ફિટ કરીએ કે ભાઈ હું તો શુદ્ધ આત્મા ચૈન સાથે વાત કરીએ અરે ભાઈ ચૈન ભાઈ આટલું આટલા સમાચાર આવીને તમને આટલી બધી અસર કેમ થઈ જાય છે?
સમજાય? તો કે આપણે સાચી સમજણ ફિટ કરીએ છીએ, એટલે સમજણના આધારે સાચી સમજણથી છૂટાય અને ઊંધી સમજણથી બંધાવાય. ઊંધી સમજણથી સંસાર વધે અને છતી સમજણથી સંસાર તૂટે છૂટે. એટલે આવું છે. પૂછજો, ચાલો. હવે હવે નથી કોઈ. દાદા ભગવાન ને બીજા રૂપ લાગતો હતું, એવી રીતે અમને તો આપણે તો ઇન્ટરેસ્ટ પડે એટલી વાતમાં તો કશું બધું ભૂલાય જ જાય છે, શુદ્ધાત્મા યાદ નથી. એટલે તો દાદા ભગવાન રાખી દસ એ શું કે છે કે તમે વાત કે દાદા ભગવાન ને આ બધું બોજારૂપ લાગતું હતું, આ વ્યવહાર બધો બોજારૂપ લાગતો હતો, ખાવા પીવાનું બધો, કે આપણને તો ઇન્ટરેસ્ટ પડે બધું ભૂલી જાય. ઇન્ટરેસ્ટ પડે ભૂલી જવાની વાત ક્યાં હોય? તો તું છોડ, દાદા ભગવાન શું કેતા હતા કે આ સત્સંગ કરવાનો હોય ને સત્સંગ પણ અમને બોજારૂપ લાગે. ક્યાં તમે આ દશાએ ક્યાં પહોંચવાનું? એ તો આખી એક આ કાળમાં ન ભૂતો ન ભવિષ્ય એવી દશા ખુલ્લી થઈ ગઈ. તો કે એમની પાછલી કલ્યાણની ભાવના છે એટલે સત્સંગનો સંજોગ આવે છે, ખટપટનો સંજોગ આવે, બધું થઈ જાય ખરું, પણ એ જે પોતાના નિસ્વરૂપે થોડું જે બહાર આવવું પડે વાણી સત્સંગ માટે, એ એમને બોજારૂપ લાગે. કારણ કે જે પેલી 4 ડિગ્રી બાકી રહી ને એટલે એટલો બોજો લાગે, સમજાય? જે 4 ડિગ્રી બાકી રહી એટલો એમને બોજો લાગે. એ જાગ્રત એટલે એમને બોજો લાગે, અને આપણે વધારે ડિગ્રી બાકી રહી પણ આપણે જાગ્રત નહીં એટલે આ બોજો છે એવું ખબર જ ના પડે, એટલે આપણને કે આપણે મુક્ત છીએ એવું લાગે. એટલે દાદા આવું કહે તો આપણે થાય કે સારું દાદાને આવું લાગે એમ, આપણને દાદા આ તો એટલી ઊંચી દશા છે કે 4 ડિગ્રીનો ભાગ એ એમને રહ્યા કરે, અને આપણને શું થાય કે જ્ઞાની આપણો બોજો કરીને એમને બોજો લાગે? કેવું નથી, એ જે એબ્સોલ્યુટ દશાની બહાર આવવું પડે છે ને બધાને બોજો લાગે. સારો પ્રશ્ન કર્યો. ખરું બેન, તમે કઈ પ્રશ્ન નથી કરતા? કંચનબેન નો પ્રોગ, કંચનબેન જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. તમે હમણાં જવાબ આપી દીધો છે, છતાં એમ થોડુંક જે દાદા ભગવાન જે આય અને માય ની વાત કરી કે માય ઉપાધિ સ્વરૂપ લાગ્યા કરે, કારણ કે પોતાના શુદ્ધાત્મા સીટમાં બેસી સ્વસુખ નું જે એમને અનુભવ થયા કરે છે ને એમાંથી બહાર આવવાનું એ બધી ઉપાધિ લાગે. એટલે એમણે બીજા સંદર્ભમાં પણ એવું કહ્યું હતું કે આ મન વચન કાય એ પણ વળગણ છે એક જાત. મન વચન કાયા વર્ગણ છે સામાન્ય ભાવે કહ્યું દાદા, આપણે બધા માટે લાગુ પડે બરાબર. પેલી એમની પોતાની એક વ્યક્તિગત 356 ડિગ્રી ની દશા ની વાત છે. મન વચન કાય તો આપણા માટે વર્ગણ રૂપ લાગે કે ના લાગે? લાગે સમજે, આપણને લાગે, દાદાને તો લાગે, આપણને લાગે. પણ આ જે પેલો ખાવાનું ભૂખ લાગ્યો ને ખાવાનું બોજા રૂપ લાગે, અથવા દેહ થાકી ગયો હોય ને ઊંઘ આવે ત્યારે એમને બહુ મોટો બોજો લાગે કે આ ઊંઘવું એટલે આત્માને કોથળામાં પૂરવા બરાબર. તો દાદા ઊંઘ આવે ત્યારે શિયાળો હોય તો સાલ ઉડીને સુઈ ગયા હોય તો સાલ કાઢી નાખે એટલે ઠંડી લાગે એટલે ઊંઘ ઉડી જાય. આ તો ખાલી સમજવા માટે વાત કરું છું, આખી નકલ કરવા માટેની વાત નથી. બરાબર છે, નકલ કરવા માટેની વાત નહીં, સમજવા માટેની. બરાબર. અને કે એમ પૂછ્યું
પોતે પૂતગલનું સુખ જવાનો બોજો તો લાગે, બીજી બાજુ પૂતગલ માંથી કોઈ પણ પ્રકારનું સુખ ચાખતા નથી. સમજાય? પૂતગલ માંથી કોઈ પણ પ્રકારનું સુખ ચાખતા નથી. આપણને સહેજ ગરમી લાગે ને આમ પંખો ચાલુ કર્યો કે એસી ચાલુ કર્યું હોય તો કેટલો અંત આનંદ થાય છે, કેટલું સુખ લાગે. કોઈ એખાને એસી બંધ કરી દે તો શું થાય? ઠંડો પવન આવતો હોય તો અંદર કેટલું ઠંડુ લાગે. આપણે તેને ઘરમાં નથી બેસવો, બહાર જ બેસીએ. સમજાય? અથવા પેલાના જમાનામાં જયારે એસી ને બધું હતું નહીં ત્યારે શું થાય કે રાત પડીને ઘર તપેલું છે, શું કરીએ? તો કે અગાસીમાં સુવા જાઓ કે બરાબર, અગાસીમાં ઠંડક લાગશે. તો પાછા આજે અંધારું પડે, જે એક ડોલ પાણી લઈને જાય, પાણી એવું છાંટી આવે એટલે ઠંડુ પડી જાય, બધું ધાબું ઠંડુ પડે. અને પછી ઉપર જઈને સુઈ જાય, અને એને જો કોઈ દિવસ મહેમાન આવ્યા હોય ને જગ્યા ના હોય, નીચે સુવાનું થયું અથવા ઘર સાચો મળે નીચે સુવાનું થયું, એને શું લાગે? આજે હું ગરમીમાં ફસાઈ ગયો, મારે નીચે સુવું પડ્યું, બધા ઉપર હોઈ ગયા. સમજાય? એટલે આપણને આપણને જે બોજારૂપ લાગે છે, આપણે કયું બોજારૂપ લાગે છે? કે પૂતગલમાંથી સુખ નથી આવતું ત્યારે બોજારૂપ લાગે છે. જ્યારે દાદા ભગવાન પૂતગલમાંથી સુખ આવતો હોય ત્યારે પણ બોજારૂપ લાગે છે. આ દશાની વાત છે આખી. એટલે આ ચાર ડિગ્રી જે બાકી છે ને, આ દશા. શરદભાઈ ને પૂછો, શરદભાઈ ને ખબર હોય. આવું શરદભાઈ બોલો ભાઈ. આ કઉ છું, આ દાદા આ વાત કરી ને મેં, તમે તો નાના હતા ત્યાંથી દાદા ને જોયેલા ને? હા. કેટલા વર્ષ હતા? હું છે વ્યવહારમાં કાકા કહેવાય બરાબર છે. એટલે કે તમે દાદા ને જ્ઞાન થયું એ પેલા ને તમે જોયેલા ને? હા હા. દાદા ભગવાન ને જ્ઞાન થયું એ પેલા ને એમને એમના પરિચયમાં, કારણ કે સગામાં થાય, કાકા થાય ને. એટલે એમને નાની ઉંમર ના હતા ત્યારથી દાદા ને જોયેલા. જ્ઞાન નતું ત્યારના, પણ એમને ખ્યાલમાં તરત દેખાય કે આમ દાદા એ નાની ઉંમરથી જ આખા જુદા જ પડી જાય. જ્ઞાન નતું છતાંય એમનો વ્યવહાર એવો હોય કે આમ બધાથી જુદા પડી જાય. બરાબર. આપણે જે વ્યવહારમાં જ્યાં ને ત્યાં આ સુખ ભોગવી લઈએ, આ સુખ ભોગવી લઈએ, આ સુખ ભોગવી લઈએ, એ ભાગ જ નહીં. પેલા તો શરદભાઈ તમે આવું જોયેલું ને કે ભાઈ દાદા ને આ પૂતગલ નું સુખ ચાખવું, કે ભાઈ આ ઘરે ક્યાંક સુઈ જવાનું હોય તો આ પંખો જોઈશે, આ જોઈશે, કશું હતું ના? કશું નહી. આપણે એમને ઘેર જઈએ, બપોરે દાદા બેઠા હોય તો પંખો બંધ હોય, એક એક તારે જરૂર હોય તો ચાલુ કર, નહી તો ના કરીશ. એટલે આપણે બેસી જઈએ. આ વાત છે. હવે આ વાત સમજો કે દાદા નો આ કન્સ્ટ્રક્શન નું કામ હતું, ધંધો હતો, પૈસા હતા, કોઈ એમને રોકનાર હતું નહીં. એમને પૂતગલના સુખ, પોતાના પૂતગલના સુખ માટે પૈસા વાપર્યા હોત તો એમને કોઈ રોકનારું હતું ના? કોઈ રોકનારું નતું, પણ પહેલેથી હું લઈને જ આવેલા કે આ પૂતગલના બધા સુખ એમને બોજારૂપ લાગતા હતા. બરોબર.
એટલે મામાની પૂરો પંખો કઈ સાલમાં નાખ્યો હતો? એ 68 એટલે લગભગ 68 માં નટુકા કાયા પછી. હા, નટુકા નટુકા કા પાછળ પડ્યા હતા. હા, કે દાદા તમારા માટે નહીં અમારા માટે નહીં ખાવો, તો પછી દાદા તરત જ છોડી દે પાછા, ખાવ ચાલો તો નાખો કે. એટલે પછી નાનો પેલો 56 નો નહીં, મોટો નહીં પણ નાનો પેલો 36 ઇંચ વાળો કે એવો નાખ્યો હતો કે 42 36 ઇંચ નો હતો. 36 ઇંચ નો પંખો. હા, 36 ઇંચ નો પંખો નાખ્યો. તેમાં મહાત્માઓ આવે એટલે પંખો ચાલુ કરે, પણ દાદા પોતાના માટે ના વાપરે. હતો વિચારો તો ખરા એની સામે. હવે આ જે વાત કે પૂતગલ નું સુખ લેતા નથી એ સમજવા માટે, તો કે પહેલેથી એવો માલ પાછલી વખતે તૈયારીઓ લઈને આવેલા કે પૂતગલ ના સુખ તરફ એમની વૃત્તિ જતી જ નથી, અને આપણી હાલત કેવી હોય એમની સામે. અરે ગાડીમાં બેસીએ ને એની સાથે પેલા એસી ચાલુ કરવું પડે, ના કરવું પડે? ઘરમાં ઘરમાં આખી રાત એસી હોય કેટલી હારી ઊંઘ આવે આપણને. હવે જો કે સેન્ટ્રલ એસી થઈ ગયા એટલે બહુ જોવાનું ના હોય, કંઈક સમજવા માટે. ઇન્ડિયામાં તો સેન્ટ્રલ એસી થયા નથી, તો એસી બગડ્યું હોય ખબર ક્યારે પડે કે રેગ્યુલર એસીમાં સુઈ જાય ખબર ના પડે. એસી બગડી ગયું હોય, કઈ પ્રોબ્લેમ હોય અને 2-3 દિવસ એસી વગર સુઈ જવાનું આવે, ત્યારે ખબર પડે કે આ પૂતગલનું સુખ કેટલું ચાખેલું. દાદા ભગવાન પહેલેથી જાગૃત હતા, એ ચાખતા જ નતા. એમને એસી એમ નથી વાપર્યું કે હીટર પણ નથી વાપર્યું. શિયાળામાં ઠંડી લાગે તો આપણે હીટર મૂકી દઈએ, સગડી મૂકીએ, કશું નથી કર્યું. જે સંજોગો આવ્યા કુદરતે જે સંજોગો આપ્યા એ બધા સંજોગોનો સ્વીકાર કરેલો છે. ત્યારે તો એમનું આટલું મોટું ઐશ્વર્ય હતું. આમ જુઓ તમે ઐશ્વર્ય કેટલું મોટું હતું. એમને એમની જરૂરિયાતની કોઈ પણ ચીજ ના મળી એવું બન્યું છે ખરું? ના. તમને આશ્ચર્ય થશે કે દાદાને પેલું અહીંયા થાપામાં ફ્રેક્ચર થયું, પછી એમને ક્યાંય જવાનું હોય તો અમે આપતો પુત્રો હઈએ એટલે ખુરશી લઈને ઉભા થઈએ, એમ ચાર પાયા પર ચાર આપતો પુત્રો હોય અને કોઈ એકાદ બે આપતો ઓછા હોય તો કોઈ મહાત્મા તૈયાર હોય, એટલે જ્યાં રસિકાંત ઉપરથી નીચે ઉતારવાના હોય, કાર સુધી લઈ જવાના હોય, કે ક્યાંક જેને ત્યાં ગયા એને ત્યાં પણ આમ કે ચાલીને ઘરમાં જવાનું હોય, તો એ ચાર આપતા પુત્રો કોઈ ને કોઈ તૈયાર હોય. એટલે દાદા નીકળે ને ખબર પડે ને કે દાદા અહીંયા આ ફલાણા ભાઈ મહાત્માને ત્યાં જવાના છે, તો ચાર આપતા પુત્રો ગમે તેમ કહીને સાયકલમાં કે સ્કૂટરમાં કે રિક્ષા કહીને પહોંચી ગયા હોય દાદાના પહોંચતા પહેલા, અને ખુરશી લઈને હાજર હોય, અને આજુબાજુ નજીકમાં તો ગલી કૂચવા દોડતા પહોંચી જાય. તો એકવાર દાદાને આવું જવાનું થયું, પ્લાનિંગ હતું નહીં અને એકદમ જ જવાનું થયું. એટલે ગાડીમાં અમે 2-3 જણ તો હતા, તમે વિચારતા હતા કે હારું ત્યાં જલ્દી ઉતરીને દોડવું પડશે ખુરશી લેવા માટે, કારણ કે પેલા મહાત્માને પણ ખબર નથી કે એમને ત્યાં અમે આવવાના છીએ. અને બન્યું એવું કે અમે ત્યાં પહોંચ્યા ને તો ચાર જણ ખુરશી લઈને ત્યાં નીચે ઉભા હતા. જેવા દાદા બહાર નીકળ્યા દરવાજા ગાડીના દરવાજામાં ખુરશી તૈયાર હતી. તો કે આને ઐશ્વર્ય કહ્યું, તો કે એમની ઈચ્છા નથી, એમની ઈચ્છા નથી પણ બધું એમને ભેગું થઈ જાય. કેમ? તો કોઈ પણ પ્રકારનું પૂતગલનું સુખ લેતા નથી માટે. તો કે આ પૂતગલના સુખનું પણ ભિખારી પણ નથી રહ્યું. આવા ગજબના જ્ઞાની. તો સરસભાઈ તમે કેટલા પુણસારી કહેવા?
ચાલો બીજો પ્રશ્ન કરો. સરોજબેન, સરોજબેન. હા, જય સચ્ચિદાનંદ. આપણે જ્ઞાન લઈએ પછી ધીમે ધીમે ટાઈમ થાય એટલે આપણને વ્યાકુળતા ઊભી થાય, અને વ્યાકુળતા ઊભી થાય ને પછી સહજ રીતે અણગમો આપણામાં પેદા થાય. હવે અણગમો અને છે તે આ બોજારૂપ, એનું થોડું ઘણું બી કનેક્શન ખરું? અને આપણે જો કે આ દાદાની દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી વ્યાકુળતા ઉભી થઈ શકે નહીં, ના ઉભી ના થાય. આકુલતા વ્યાકુળતા ઉભી થાય નહીં, સમજાય? આ એક સમજવા માટે તમને થોડું ઘણું સફોકેશન રે. સફોકેશન તો કોને કહેવાય? કે તમને જે સંજોગ સામે આવ્યો એ સંજોગમાં અંદર સૂઝ ના પડે કે કેમ કેને ઉકેલવું, આમાં શું કરશું, કેવી રીતે કરશું, એ અંદર સૂઝ ના પડે એટલે એટલો સમય સફોકેશન થાય. એટલે કે સંજોગ છે ત્યાં સુધી સફોકેશન રહે, અને જો સંજોગ ગયા એટલે સફોકેશન પણ ઉડી જાય, પણ વ્યાકુળતા ઉભી ના થાય. અણગમો, ગમો અણગમો રે, ગમો અણગમો રે, એ લાઈક ડિસલાઈક રે, પણ આકુલતા વ્યાકુલતા ઉભી ના થાય, એ આખો ભાગ ઉડી જાય. સમજે? રોંગ ચોઈસ ઓફ વર્ડ્સ ધેન. હા હા, બરાબર છે, એ તો સમજી ગયો. એટલે તમને કહ્યું ગમો અણગમો રે. હવે બોલો, ગમો અણગમાની શું વાત કહી તમારે, બોલો. પછી એ ગમો અણગમો અને પછી એને બોજા, પછી ધીમે ધીમે એ તમારા એમાં જ કન્વર્ટ થાય કે તમને બધી વસ્તુનો બોજો લાગે ને એ રીતના, તો પછી હવે તમને અહીંયા સમજાવો. બહુ સારો પ્રશ્ન કર્યો તમે. આ સરોજબેન ખરેખર આ પ્રશ્ન બહુ સારો કહેવાય. આખા જગતને જે બોજો લાગે છે ને એ અણગમાને લઈને બોજો લાગે છે, અથવા ગમતો ભાગ એને ભેગો નથી થતો એટલે બોજો લાગે છે. સમજાય? આખા જગતને જે બોજો લાગે છે ગમા અણગમાને લઈને બોજો લાગે છે. બહુ સરસ. એટલે કે અજ્ઞાન અવસ્થાનો જે બોજો છે એ ગમા અણગમાનો બોજો છે અજ્ઞાન અવસ્થામાં, એટલે જગતના લોકોને જે હોય. હવે આપણા માટે જ્યારે દાદાને જે બોજો હતો એ શુદ્ધાત્મા પદમાં થોડું બહાર આવવું પડે એનો બોજો હતો. આસમાન જમીન નો ફરક છે કે નહીં? બહુ સરસ. હવે આપણે મહાત્માઓ એટલે હજી લાઈક અને ડિસલાઈક પડ્યા છે, ગયા નથી. કરેક્ટ. આપણને હજી ગમો અણગમો રહ્યો કે ના રહ્યો? બહુ રહ્યો, ઘણો બધો રહે. એમ આવું જમવા બેઠો તો કોઈને ગરમ રોટલી આપે તો સારું લાગે, રાઈટ? અને કોઈને જ્યાં સર ઠંડી હોય તો એને એ ચાલે. એમ ગરમ હોય કે મારે રાહ જોવી પડે ઠંડી થાય, બધાનો એક સરખો ગમો ના હોય. કોઈનો ગરમ રોટલીનો ગમો હોય તો કોઈને ઠંડી રોટલીનો ગમો હોય. એટલે ગમો અણગમો બધા જુદા જુદા હોય, પણ એનું એને ગમતું હોય એવું ભેગું થાય તો એને આનંદ લાગે, અને એને ગમતું એવું ભેગું ના થાય ત્યારે બોજો લાગે. તો કે આ બોજો ગમા અણગમાનો બોજો એ અજ્ઞાનતા સાથે કનેક્ટેડ છે. પણ તમે સરસ કહ્યું કે શુદ્ધાત્મા પદમાંથી ખસવાનો જે બોજો લાગે એ ખરો બોજો. એટલે આપણને આ ભાગ ખુલ્લો થવો જોઈએ. બરાબર. આ ભાગ જો ખુલ્લો થયો ને બહુ મોટું કલ્યાણ થઈ ગયું. પછી તમને જગતમાં ક્યાંય ગમે નહીં. કોઈ તમને ગમે એટલું માનપાન આપે કે કોઈ તમને ગમે એટલું એપ્રિશિએટ કરે કે કોઈ ગમે એટલી તમારી સગવડ સાચવે, તમારું ચિત્ત જ એમાં ના જાય. અને આપણે પાછું ડિપ્રેશનમાં ના પડી જવાય એવું હોવું જોઈએ. ડિપ્રેશન તો આવે જ, રાઈટ? એટલે ડિપ્રેશન તો આવે જ નહીં. ડિપ્રેશન ક્યારે આવે? કે આ બધું ચાખવાનું ગમતું હોય ને, હા, અને પછી ના કરીએ તો ના મળે, પછી ના મળે ત્યારે ડિપ્રેશન આવે. કરેક્ટ. આ બધી ઈચ્છાઓ હોય, આ બધું ભિખારીપણું હોય ને પછી સંજોગ ભેગા ના થાય એટલે પછી એને થાય કે ઓ મને આ ભેગું ના થયું, બરાબર, મારે આમ કરવું હતું પણ મારી થયું નહીં, એટલે પાછું એક સ્ટેપ વધારે નીચે ઉતરી જાય, ગાદી ઉપરથી નીચે ઉતરી જાય. એટલે આકુલતા વ્યાકુલતા નથી આપણને,
વ્યાકૃત વ્યાકૃત વાળો ભાગ જતો રહ્યો. સમજી ગઈ. એટલે એ આખો ભાગ, એ કઢાપો અજંપો, એ બધો ભાગ જતો રહ્યો. આ દાદાએ આપણે જે જ્ઞાન આપ્યું, દ્રષ્ટિ આપી ને, તે આકુલતા વ્યાકુલતા ગઈ ત્યાં તો ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. એ આકુલતા વ્યાકુલતા ગઈ અને નિરાકુરતા ખુલ્લી થઈ. નિરાકુરતા ખુલ્લી થઈ એટલે કે નિરાકુરતા એ સિદ્ધ ભગવાનના જે મુખ્ય 8 ગુણ કહેવાય એમાં એક ગુણ છે. પાછા મને પૂછતા નહીં કયા 8 છે, મને ખબર નથી. એવું બધું તમે આ નિરાકુરતા શબ્દો મારે યાદ ના આવ્યો ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો, પણ એ ધેટ ઇઝ સેકન્ડ પોઝિશન આઈ વોઝ ટોકિંગ અબાઉટ. ના ના, બરાબર છે. એટલે એ બધો ભાગ આપણો જતો રહ્યો. નિરાકુરતા ખુલ્લી થઈ, અને નિરાકુરતા ખુલ્લી થઈ માટે તો આ અંદર અંદર લક્ષ બેઠું. એટલે એ બધો ભાગ એમને કૃપાએ કહીને અજ્ઞાન નો ભાગ આખો ઉડાડી આપ્યો. ગુજરાતી આવડે નઈ બરાબર. આકુર વ્યાકુર એટલે શું કે એકદમ આકુર થઈ જાય, વિવર થઈ જાય કે હવે શું કરી શું કરી શું કરી. એટલે આ તમને એકદમ કઈક આમ, તમારી દીકરી હોય ને કોઈ સ્કૂલમાં એડમિશન લેવાનું હોય, ને બહુ સારી સ્કૂલ હોય ને એડમિશન લેવાનું હોય, ને તમને કહ્યું હોય તમને આપીશું અમે, અને પછી છેલ્લા 2-3 દિવસો ને કહે કે ભાઈ આ તો બધા બધા છે, આપી તમારો નંબર લાગે એવો છે, નંબર લાગે એવો નથી આમ, અને પછી તમને ત્યાં સ્કૂલમાં કોઈ કઈ પ્રોમિસ કર્યું ના હું કરીશ આમ, અને પછી એ વ્યક્તિ ભેગી જ ના થાય, અંદર કેટલું બધું થાય, અંદર એ આકુર વ્યાકુર થઈ જાય. હવે શું થશે શું થશે, અને મળશે નહીં મળે, નહીં મળે તો આમ થઈ જશે, આમ તેમ થઈ જશે, પેલા ભાઈએ મને પ્રોમિસ આપેલો હોય દેખાતા નથી, ફોન નથી ઉપાડતા, આમ નથી કરતા તેમ નથી કરતા, એટલે અંદર આકુર વ્યાકુર થઈ જાય. જયારે આ અંદર સ્થિરતા રહે, કે આ વ્યવસ્થિત કરીને એવી અંદર સ્થિરતા ઉભી થઈ જાય, સંપૂર્ણ નિરાકુરતા રહે, કે જે પડશે કે વ્યવસ્થિત બહાર તો આવવાનું નથી રહે, પછી એ વખતે એડવાન્સમાં વાપરી લે કે એડમિશન એને મળશે એ વ્યવસ્થિતમાં છે, નહીં મળે એ વ્યવસ્થિત, વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો મને એનો સ્વીકાર છે. એટલે એ રીતે આખો આગળ ચાલે. એટલે આ સારો પ્રસંગ હશો, ચાલો બીજો કરો ત્યારે. હવે ભરતભાઈ, હા બોલો, આપ ગુજરાતી મેં રિપ્લાય કીજે. ઇસકા મતલબ યે હૈ કે જૈસે હમ જ્ઞાન મેં આને કે બાદ હમકો ડેલી લિવિંગ કા બોજા કમ લગતા હૈ, જો ચીજ પહેલે કોમ્પ્લિકેટેડ લગતી થી અબ સિમ્પલ લગતી હૈ. એકદમ સહી બાત હૈ. ઉસકા બેસ યા ઉસકા સાયન્સ યહી હૈ કે ધ નિયરર વી આર ટુ અવર શુદ્ધાત્મા પદ, ઉતના કમ હમકો ડેલી લિવિંગ કા બોજા કમ લગેગા, ઓર જિતના હમ શુદ્ધાત્મા પદ સે નિકલેંગે ઉતના હમકો ડેલી લિવિંગ કા બોજા જાસ્તી લગેગા. બરાબર 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 છે. ઉસકા મતલબ બેસ યહી હૈ કે યુ આર કમિંગ આઉટ ઓફ ધ શુદ્ધાત્મા પદ. તમે તમારી સીટ પરથી એટલા નીચે ઉતરો છો એટલે ત્યાં ત્યાં બોજો લાગે. બસ બરાબર છે, તમને જે વાત પકડાઈ છે ને બરાબર છે. ઓકે, પછી આ જુદા જુદા એંગલ થી વાતો હોય ને એ પછી ધીરે ધીરે સમજશું પછી. હા હા હા, ખરું બોલો, પ્રશ્નો સારા આવે છે, મને ગમ્યો. એ તો આપણે રામભાઈ કહ્યું એટલે પછી એમાં માયમાં ગયું એટલે ઉપાધિ શરૂ થાય. હા બરાબર છે, એક્ઝેક્ટ, કારણ કે આ બધા પ્રોબ્લેમ માયમાં છે, બધા પ્રોબ્લેમ માયમાં છે, એટલે આઈ છોડીને માયમાં જેવા પ્રવેશીએ ને એની સાથે એનો બફારો લાગવા માંડે. એટલે આપણે શું છે કે દાદા ભગવાન એ બધું ચોખ્ખું કરીને આવેલા ને, એટલે એમને માયનો પાર્ટ પણ કેવો એકદમ સ્મૂધ હતો. દાદાબાને હીરાબા તજ્ઞ હતા, ફાઇલ નંબર 2 કહેવાય તો ખરા ને, પણ તમે જુઓ
કે હીરાબાએ ક્યારેય પણ એમને ક્યાંય અટકાવ્યા છે ખરા? હીરાબાએ સત્સંગ માટે એમને ક્યારેય અટકાવ્યા નથી. કેટલું મોટું કહેવાય. કોઈક વાર એમ કે દાદા તો બોમ્બે જવાના હોય ને પેલી ઉત્તરાયણ આવતી હોય તો કે આ સ્વામી ઉત્તરાયણ ક્યાં જાઓ છો, બે દિવસ પછી જજો ને. તો પાછા દાદા સ્વીકારે, હા ઉતા ચાલો બે દિવસ પછી જશો, અમને ખબર નહીં કે આ ઉત્તરાયણ છે, બે દિવસ પછી. અને તમે જુઓ કે દાદા હીરાબા મામાનીપુરમાં રહેતા હોય, દાદા થોડો વખત બોમ્બે હોય, થોડો વખત ત્યાં હોય, પણ હીરાબાની કોઈ જાતે ડિમાન્ડ નથી કે તમારે મારું આવું ધ્યાન રાખવાનું, આમ ધ્યાન રાખવાનું, તમારી તમે તમારી ફરજ બજાવતા નથી, કઈ જાતની ડિમાન્ડ હતી? તમને ખબર ના હોય, શરદભાઈને ખબર હોય, રજનીભાઈ તમને ખબર ના હોય ને, આપણે બધું સાંભળેલું હોય ને. હા સાંભળેલું હોય બધું, શરદભાઈ તો જોયેલું ને. શરદભાઈ હીરાબા એ જમાનામાં 82 દાદા અમેરિકા જયારે ગયા, એ જમાનામાં અમેરિકા કે ફોરેન થી કોઈ વસ્તુ ઇન્ડિયા લાવી હોય તો કસ્ટમ વાળા એટલા બધા હેરાન કરતા, લાવવાય નતા દેતા. એટલે કે આમ કે બદામ કે પિસ્તાનું પેકેટ લાવવું હોય કે કઈ પણ લાવવું હોય ને, કે કપડું લાવવું હોય, સાડી લાવવી હોય, કઈ પણ વસ્તુ લાવવી હોય તો બહુ બધી તકલીફ પડતી હતી. એટલે ઇન્ડિયામાં બધાને ફોરેન ની વસ્તુનો જબરજસ્ત મોહ હતો, કે ભાઈ આ ફોરેન નું, એટલે ફોરેન નું વાપરેલું શર્ટ આપે ને તો કે આ ફોરેન નું શર્ટ છે, આ ફોરેન નું ટી શર્ટ છે, આ ફોરેન નું પેન્ટ છે, એવું હતું. ઇવન બ્રશ આપ્યું હોય ને તો એને થાય કે આ ફોરેન નું બ્રશ છે. ભાઈ બતાવે જો કેટલું ઉપર સ્મૂથ છે, એમ આપણું કેટલું હાર્ડ હોય, આ જેને ખબર હોય એને ખબર હોય. તો કે આવો મોહ હતો એ જમાનામાં પણ. દાદા 5-5 વર્ષ અમેરિકા ગયા, હીરાબા માટે ક્યારે બદામનું પેકેટ, પિસ્તાનું પેકેટ, સાડી કશું લઈ ગયા છે? એ વખત અમે જોર્જેટ ની સાડી નો કેટલો મોહ હતો બહેનોને. જ્યોતિલા મામી ને પૂછો, એમને ખબર હોય. ચંદ્રિકા મામી જોર્જેટ ની સાડીઓ લઈ આવતા ને બધા, આ બધું હતું કે નહીં? પણ સાડીમાં કેવા હતા? એમને ક્યારેય દાદા ને કહ્યું છે મારા માટે આ લાવજો એમ? ના ના. અને દાદા 5-5 વર્ષ સુધી અમેરિકા ગયા, પાછા બરોડા આવે એટલે પહેલા હીરાબા ને મળવા જતા. હા પહેલા જ આવે. અને હીરાબા ને મળવા જાય તો અમેરિકા થી આવે તો કશું લઈને જતા હતા? ક્યારે કોઈ વસ્તુ આપી છે? ના. તો હીરાબા ને અંદર પણ ઉભું થયું છે કે આ મારા માટે કશું લાવ્યા નહીં એમ? જુઓ તો ખરા કેટલો સુંદર, કેટલો આ વ્યવહાર લઈને કેવો આમ કેવી પ્યોરિટી લઈને આવેલા છે, કેટલું લઈને આવેલા છે કે એમને અંદર વિચાર સરખો નથી આવતો કે ભાઈ આમ મારા પતિ છે, મારા માટે કશું લાવ્યા નહીં એમ? તો કમ્પેર તો કરો. કોઈ ડિમાન્ડ નહીં, કોઈ ડિમાન્ડ નહીં, એટલું નહીં પણ બધી જાતો ટેકો હતો. હા ટેકો ટેકો, ક્યાંય કોઈ પણ રીતે એમને દાદાને અટકાવ્યા નથી. આ તો શું, આપણે મહાત્મા આપણે દાદાને જોયા ને, દાદાની વાતો કરીએ, પણ આ હીરાબા પણ કેવા આમ દેવી જેવા કહેવાય ને, કોઈ જાતની ઈચ્છા જ નહીં એમ. એ જે મહિને 500 રૂપિયા આપે એમાં બધું પૂરું કરતા હતા, અને પાછું એમાં બધાને છૂટથી પૈસા આપે. ભરતાનંદજી, આ છોકરાઓને ખબર પડે ને. હા બોલો બોલો ચંદ્રિકા, બોલો. 70 ની સાલ સુધી તો ઘરમાં ગેસ નતો વસાયો, સગડી પર ખાવા બનાવતા હતા પ્રાઇમસ પર હીરાબા, તો બી કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરી બાએ. નથી કરી, બરાબર છે, સાચી વાત છે. અને પાછો આ છોકરાઓને ખબર પડે ને કે ભાઈ આ બાને આમ પૈસા મળ્યા છે, તો પાછા બધા છોકરાઓ જાય ખરા. બધા પ્રેમથી આપે ભાઈ,
જરા એમ મન ના બગડે, ક્યારે એવું ના જુએ કે મારી મને છેલ્લા મહિનાના એન્ડ સુધી ચાલશે કે નહીં ચાલે એમ, અને આપે એટલે આ મોટા મોટી વસ્તુ છે કે આ દાદા પાંચ પાંચ વર્ષ અમેરિકા ગયા, એમના માટે એક પણ વસ્તુ લઈ નતા ગયા, એમને અંદરથી એક પરમાણુ ઊભું નથી થયું કે મારા માટે કશું લાવ્યા લાવ્યા કે નથી લાવ્યા, તો આ આ એમની કેટલી ઊંચી દશા ના કહેવાય? બહુ મોટી દશા. તો જેને લઈને એમની આટલી ઊંચી દશા હોય એ પુરુષ કેવા હોય? પુરુષોને જે ઊભું ના થાય ચલાય આપણે સમજીએ, પણ બહેનોને તો એ જમાનામાં ઊભું થયા કે રહે જ નહીં. એ ના યાદ કરે તો બીજો યાદ કરે, કશું ના લાયા. હા બીજા પૂછે તમામ કશું લાયા નહીં, એમ ચાવી ચડી આપે, પણ એમને ચાવી પણ ચડે નહીં. કેવા ગજબ ના કહેવાય એમ. રજનીભાઈ સમજાય? આ તો આપણે તમે તમે વાતો સાંભળી, મેં વાતો સાંભળી કે બહુ હું પણ સત્સંગમાં 76માં આવ્યો, એ પહેલા મને ખબર ના હોય ને, પાતો બધા સરદભાઈ જૂના ને એટલે એમને ખબર હોય, ચંદ્રિકા મામી જૂના એટલે એમને બધું ખબર હોય ને, એમના માટે પણ ફેમિલી મેમ્બર ને, અને ત્યાં જાય રે બધું ને, તરસાલીમાં આખું જાય. દાદા મોસાળિયા જ કે અમને. હા દાદા મોસાળિયા જ કે ને, બરાબર છે. ચાલો બીજો કઈ પ્રશ્ન કરો. ચાલો ટાઈમ કેટલો છે આપણો? ટાઈમ થઈ ગયો. હા તો આજે કઈ સત્સંગની વાતો ના થઈ, બધી વ્યવહારની વાતો થઈ. એક ફાયદો કારક થશે બરદાનંદજી. હા બોલો બોલો. આપણે આજની જે વાત થઈ, આજની જે વાત થઈ એ સંદર્ભમાં જો બધા એગ્રી થાય તો જે જૂના મહાત્માઓને દાદા સાથેનો જે પરિચય હોય ને આવી રીતના વાત વાતમાં ભણી લે ને તો ઘણો લાભ નવા મહાત્માનો કે બીજા મહાત્માનો પણ લાભ થયો છે, એવું મારું એક સજેશન ઇફ પોસિબલ. ના સાચી વાત છે કે દાદા ભગવાનની કે હીરાબાની આપણે પાછલી વાતો કરીએ ને, એકચ્યુઅલી ઇતિહાસ નથી પણ એમની એક દશા આપણને સમજાય છે, એટલે દાદાની એ બધી વાતો કરીએ ને તો અત્યારે આપણે વર્તમાનતામાં અત્યારે આપણે આવી જઈએ છીએ. કુદરતી બની ગયું એટલે મને લાગ્યું, એટલે સારું થયું છે. આજે દાદા ભગવાન જે કાયમ વર્તમાનતામાં રહેતા હતા, પ્રેઝન્ટમાં રહેતા હતા, એટલે એમની આપણે જયારે વાતો કરીએ ને તો કે ભૂતકાળ નથી થતો, આપણે ઉપરથી વર્તમાનતામાં આવી જઈએ છીએ. બરોબર, એટલે આખી બહુ મોટી વસ્તુ છે. ચાલો પણ આજે સત્સંગ ઓછો થયો, કઈ વાંધો નહીં, આપણે પ્રશ્નો ઓછા થયા, પણ બે ચાર પ્રશ્નો તો નીકળી ગયા. આ કલાક જલ્દી નહીં, આજે આજના સત્સંગ ભરતભાઈ આજના સત્સંગમાં બહેનોને લાભ બહુ થયો, બહેનોને બહુ લાભ થયો, બહેનોને બહેનોને લીધે. હવે 500 રૂપિયામાં ઘર ચલાવશે, ભાઈઓને લાભ છે અમકો, ડિમાન્ડ ઓછી થશે. ભાઈઓને તો છે. હા જો જો સાચી વાત કે ભાઈઓને લાભ થયો કે ડિમાન્ડ ઓછી થઈ જશે. અરુબેન શું કહો છો બોલો? મારી વાત સાચી છે, આ કોરોના એટલા બહાર જવાનું બંધ થઈ ગયું ને, આખી દુનિયા હવે દેખાતી જ નથી, ને તો સ્ટોરમાં જે તો આ લઈએ તે લઈને બધું થાય, પણ હવે એવો કશો એવો કોઈ હવે તો વિચાર જ નથી આવતો. આજે હીરાબાની વાત કરી ને, બહુ સરસ, આપણે આશ્ચર્ય લાગે કે સ્ત્રી થઈને એમને એક વિચાર સરખો ના આવે કે દાદા મારા માટે અમેરિકા જાય છે, ને એ જમાનામાં કોઈ અમેરિકા જાય ને એટલે બહુ મોટું હતું. ના ના બરાબર છે, બરાબર છે, એટલે બધાને આશા હોય કે આપણે કઈક લાવશે કઈક લાવશે કઈક લાવશે, અને અમેરિકાથી કોઈ આવતું હોય ને તો બધું યાદ કરી કે નાની નાની વસ્તુ બધી લઈ આવે, આને આપશું આને આપશું આને આપશું, એટલે બધાને અંદર આશા પણ હોય. એ જમાનામાં હીરાબાને અંદર કોઈ આશા હતી નહીં, અને દાદા સામેથી કશું લાવ્યા નહીં તો એમને અંદર ઉભું પણ નથી થયું કે મારા માટે કેમ કશું લાવ્યા નહીં. આ વસ્તુ બહુ મોટી કહેવાય, એટલે આપણને હવે આપણું દેખાય 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 આપણે તો સારું, આપણે કેટલું બધું ઉભું થાય છે,
અરે આપણે સત્સંગમાં ગયા હઈએ ને અને આપણે હારી રૂમ ના આપે ને તો એ કેટલું ઊભું થઈ જાય, બેસવા માટે સારી જગ્યા ના મળે કે જમવા માટે આપણો જલ્દી નંબર ના લાગે, અડધો કલાક લાઈનમાં ઉભા રહેવું પડે, તો કેટલું ઊભું થઈ જાય. આ સામાન્ય નાની નાની વસ્તુમાં આપણે ઊભું થઈ જાય છે, તો આ તો કેટલું મોટું કહેવાય. એટલે આપણે આજે વ્યવહાર શુદ્ધિ આને કહી કે વ્યવહાર શુદ્ધ થતા 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 એવો થઈ જાય કે વ્યવહારના ભાગમાં પોતાની કોઈ પણ પ્રકારની ડિમાન્ડ રહે નહીં, અને ડિમાન્ડ ના રહી એટલે પછી કોઈ અપેક્ષા ના રહી, અને અપેક્ષા વગરનો થયો એટલે કેટલું મોટું, કેટલો બધો તમારો આમ આમ પ્રગતિ થઈ જાય. વાત આજે નીકળી ને હીરાબાની બહુ સરસ, અને હરીશભાઈ એ કહ્યું ને કે જે જે મહાત્માઓ છે હજી જે દાદા ને મળ્યા છે એમના બે અનુભવ એ કરશે તો આ બી બહુ જ કામમાં લાગશે. હા બહુ બહુ કામમાં લાગે, સાચી વાત છે. કારણ કે હું કહું છું હું તો 76 માં મળ્યો, પણ બધા એવા બધા જૂના જૂના છે ને બધા, કે હવે આંગીને વેડે ગણા એટલા જ રહ્યા છે, પણ છતાંય છે બધા. અને એ લોકોને તમે પૂછો ને વાત કરો ને તો એવું લાગે કે એ જાણે આમ સામે જોઈને વાત કરતા એવું થઈ જાય. ચાલો ત્યારે જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાય. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌવે સિમ, મંગલાણં ચ સૌવે સિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ.